नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? આજે આપણે ધોરણ 7માં સમાજમાં પાઠ 18 બજાર એની સ્વાપોતિ જોઈશું, એમાં ભાગ બીજો। તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે જોશું વિકલ્પો। જ્યાં ખરીદનાર અને વેચનાર ભેગા થતા હોય તે સ્થળને શું કહી શકાય? બજાર। કયા બજારની દુકાનો આપણા ઘરની આજુબાજુ જોઈ છે? તો મહોલ્લા બજારની, એટલે કે સી। કયું બજાર કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાતું હોય છે? તો વિદ્યાર્થી મિત્રો, સાપ્તાહિક બજાર। એક જ બિલ્ડિંગમાં એક સાથે કેટલી અલગ અલગ પ્રકારની દુકાન હોય તેને શું કહેવાય? તો શોપિંગ કોમ્પ્લેક્સ। કયા બજારની 100 રૂમોમાં ગ્રાહકને વસ્તુની છાપેલ કિંમત પર વિશેષ વળતર આપવામાં આવે છે? તો મોલ। કયા બજારમાં ખેડૂતોની ખેત પેદાશોનું જાહેર હરાજીથી વેચાણ કરવામાં આવે છે? તો નિયંત્રિત બજારમાં। ખેત પેદાશોનું વધુ ઉત્પાદન લેવા માટે ખેડૂતો કયા ખાતરનો ઉપયોગ કરે છે? તો રાસાયણિક ખાતર। વિશ્વમાં સૌથી વધુ ગ્રાહકો કયા દેશમાં છે? તો વિદ્યાર્થી મિત્રો, ભારતમાં। અને કયો દેશ દુનિયાનું સૌથી મોટું બજાર? તો પણ ભારત। સોના ચાંદીના દાગીના કયા માર્કના ખરીદવાના હોય છે? તો હોલમાર્ક। ઊનની બનાવટો માટે કયો માર્ક? તો વૂલ માર્ક। ખાદ્ય પદાર્થોની બનાવટો માટે કયો માર્ગ? તો એગ માર્ગ। ભારત સરકારે ગ્રાહક સુરક્ષા અધિનિયમ ક્યારે અમલમાં મૂક્યો? તો 1986માં। વિદ્યાર્થી મિત્રો, ક્યારે? ઈસવીસન 1986માં। નીચે આપેલી સંજ્ઞા ઓળખી બતાવો, તો આ શેનો માર્કો છે? ISI। નીચે આપેલી સંજ્ઞા ઓળખી બતાવો, તો એ શેની છે? એક માર્ક। નીચેલે આપેલી સંજ્ઞા ઓળખી બતાવો, તો આ શેનું છે? વૂલ માર્ક। હવે છે વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા, ખાલી જગ્યાએ જોશું આપણે। ચીજવસ્તુનું વેચાણ કરતી દુકાનો જ્યાં હોય તે સ્થળ એટલે બજાર। આપણે પેન, પેન્સિલ, નોટબુક, પુસ્તકો વગેરે ખાલી જગ્યાની દુકાનથી ખરીદીએ છીએ, તો મહોલ્લા બજાર। કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાતી હોય તેવી બજારને સાપ્તાહિક બજાર કહેવાય। કેટલાક વિસ્તારોમાં સાપ્તાહિક બજાર ખાલી જગ્યા કહેવાય? તો હાટ કહેવાય। શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? હાટ। પાંચમું, ખાલી જગ્યા બજારમાં જરૂરિયાતની ઘણી વસ્તુ એક જ જગ્યાએ મળી રહે, તો સાપ્તાહિક બજારમાં। છઠ્ઠું, સાપ્તાહિક બજારમાં નાના વેપારીઓ અને કારીગરોને રોજગારી મળે છે, એટલે કે કારીગરો આવે। સાતમું, ઉત્પાદનના વેચાણમાં ખેડૂતનું શોષણ અટકાવવા માટે સરકારે નિયંત્રિત બજાર એટલે કે ખાલી જગ્યાની વ્યવસ્થા કરી, તો શેની? માર્કેટિંગ યાર્ડ। આઠમું, ખેડૂતોની ખેત પેદાશોનું જાહેર હરાજીથી વેચાણ ખાલી જગ્યામાં થાય છે, તો સાપ્તાહિક બજારમાં। નવમું, ખેડૂતને ખાલી જગ્યામાં રાત્રિ રોકાણ નિવાસની સુવિધા, તેના પાકને સંગ્રહ કરવા ગોડાઉન વગેરેની સગવડ મળે છે, તો એ માર્કેટિંગ યાર્ડમાં। દસમું સવાલ, આપણે જે દુકાનદાર કે વેપારી પાસેથી વસ્તુઓ ખરીદીએ છીએ તેને કહેવાય છૂટક વેપારી। અગિયારમું, નાણા આપીને વસ્તુ કે સેવા ખરીદનાર ખાલી જગ્યા કહેવાય? ગ્રાહક કહેવાય। બારમું, વિશ્વમાં સૌથી વધુ ગ્રાહકો, તો વિદેશી મિત્રો આપણે આગળ જોઈ ગયા ભારતમાં છે। અને તેરમું, ખાલી જગ્યા દુનિયાનું સૌથી મોટું બજાર, તો એ ભારત। ચૌદમું, ઘર વપરાશની અને ઇલેક્ટ્રોનિક વસ્તુ ખાલી જગ્યા માર્કાની જ ખરીદવી જોઈએ, તો ISI। પંદરમું, સોના ચાંદીના દાગીના ખાલી જગ્યા માર્કો વાળા જ ખરીદવા જોઈએ, તો હોલમાર્ક। સોના ચાંદીના ઉપર શું હોવું જોઈએ? હોલમાર્ક। સોળમો સવાલ, ગ્રાહક શિક્ષણથી ગ્રાહક ખાલી જગ્યાથી બચી શકે, તો છેતરપિંડી। કાપડના ઉત્પાદન માટે કાચો માલ ખાલી ગયા છે, તો કપાસ। આપણા દેશમાં દર વર્ષે 15 માર્ચના રોજ વિશ્વ ગ્રાહક દિન, જો વિદ્યાર્થી મિત્રો 15 માર્ચ બોલે તો વિશ્વ ગ્રાહક દિન, અને 24 ડિસેમ્બર બોલાય તો રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન, ઓકે। કપાસિયાનું તેલ ખાલી ગયા તરીકે વપરાય, તો ખાદ્ય તેલ। અને વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ એક બજાર છે, ઓકે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવ્યો આમાં। ત્યાર પછીનું છે ખરા ખોટા, તેમાં જોઈશું વિદ્યાર્થી મિત્રો। મહોલ્લાની દુકાનો 4 રસ્તાની આજુબાજુ હોય છે, ખોટું। કેટલાક વિસ્તારોમાં સાપ્તાહિક બજારને હાટ કહે છે, સાચું। ગુજરી બજારમાં મોટા દુકાનદારોને રોજગારી મળી રહે છે, ખોટું।
મોલમાં વિવિધ બ્રાન્ડની અનેક વસ્તુઓ એકસાથે વેચાતી હોય છે. સાચું, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ ગુજરાતના દરેક તાલુકા મથકે આવેલી હોય છે. સાચું, નિયંત્રિત બજારને માર્કેટિંગ યાર્ડ પણ કહેવાય. સાચું, હવેના સમયમાં ઓનલાઈન શોપિંગનું પ્રમાણ ઘટી રહ્યું છે. ખોટું, એના ઉલટું થાય, ઓનલાઈન શોપિંગનું પ્રમાણ વધી રહ્યું છે. જથ્થાબંધ માલ સામાન વેચનાર વેપારીને છૂટક વેપારી કહેવાય. ખોટું, નાના દુકાનદાર વધુ નફો મેળવે તો ખોટું, નાણાં આપીને વસ્તુ કે સેવા ખરીદનાર ગ્રાહક કહેવાય. સાચું, વિશ્વમાં સૌથી વધુ ગ્રાહકો યુએસએમાં છે. વિદ્યાર્થી મિત્રો ખોટું, ક્યાં છે? ભારતમાં. ઘર વપરાશની અને વીજળીથી ચાલતી વસ્તુ માટે ISO નિશાની લગાડવામાં આવે છે. સાચું, ગ્રાહકના હકો અને હિતોના રક્ષણ માટે ગ્રાહક સુરક્ષા મંડળમાં રજૂઆત કરવાનો અધિકાર હોય છે. સાચું વિદ્યાર્થી મિત્રો, અહીંયા ISI આવે વિદ્યાર્થી મિત્રો, અહીં એટલે ખોટું આવશે. અહીંયા કયું માર્ક હોવું જોઈએ? ISI. ભારત સરકારે ગ્રાહકોના અધિકારો માટે ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 અમલમાં મૂક્યો. તો સાચું, કાપડ બનાવવા માટે કપાસ એ કાચો માલ છે. સાચું, ત્યાર પછી જે જોડકા વિદ્યાર્થી મિત્રો એમાં જોશું, પેલું દુકાનો આપણા ઘરની આજુબાજુ તો કઈ આવે? આપણી બાજુ, ઘરની આજુબાજુ એટલે મહોલ્લા બજાર, 5 નંબર, પછી 3 નંબર, પછી 2 નંબર અને પછી 1 નંબર. એ જ રીતે અહીંયા પણ જોઈએ તો અહીંયા માર્કા છે, તો એમાં પહેલામાં 2 નંબર, પછી 5, પછી 1 અને પછી 3. ઓકે, એટલે કે જોયું આપણે તો ઘર વપરાશની વસ્તુ માટે ISI, સોના ચાંદી માટે હોલ માર્ક, ઊનની બનાવટ માટે વૂલ માર્ક અને ખાદ્ય પદાર્થો માટે 1 માર્ક વપરાય છે. ઓકે, હવે જોશું વિદ્યાર્થી મિત્રો આપણે સવાલ જવાબ 1-2 વાક્યના. બજાર એટલે શું? તો જ્યાં ખરીદનાર અને વેચનાર ભેગા થતા હોય તે સને બજાર કહેવાય. બીજું, સાપ્તાહિક બજાર એટલે શું? તો અઠવાડિયા દરમિયાન કોઈ એક નિશ્ચિત દિવસે ભરાતા બજારને સાપ્તાહિક બજાર, કોઈ એક જ દિવસે ભરાય. ત્રીજું, ગુજરી બજારમાં વેપારીને સામાન્ય રીતે કેવા પ્રકારનો ખર્ચ થતો નથી? તો ગુજરી બજારમાં વેપારીને સામાન્ય રીતે દુકાનનું ભાડું, લાઇટ બિલ, વેરો કે અન્ય કોઈ ખર્ચ થતો નથી. ચોથું, શોપિંગ કોમ્પ્લેક્સ કોને કહેવાય? વિદ્યાર્થી મિત્રો તમે ગયેલા પણ હશો, તો એક જ બિલ્ડિંગ હોય અને એમાં એક સાથે અનેક અલગ અલગ પ્રકારની દુકાનો હોય તેને શોપિંગ કોમ્પ્લેક્સ કહે છે. મોલ કોને કહેવાય? તો જ્યાં વસ્તુ પર વિશેષ વળતર તેમજ વાતાનુકૂલિત વ્યવસ્થા હોય તેને મોલ કહે છે. ત્યાર પછી, નિયંત્રિત બજારની વ્યવસ્થા શા માટે કરવામાં આવી છે? તો આઝાદીના સમય પછીના ખેત ઉત્પાદનોના વેચાણની કોઈ વ્યવસ્થા ન હતી, તેથી ખેડૂતોનું શોષણ થતું અટકાવવા માટે સરકારે નિયંત્રિત બજારની વ્યવસ્થા કરી છે. એટલે કે જે ખેડૂતો છે એનું શોષણ અટકાવવા માટે નિયંત્રિત બજારની વ્યવસ્થા કરી છે. સાતમો સવાલ, ખેડૂતોને ખેત પેદાશોના દૈનિક બજાર ભાવ ક્યાંથી મળી રહે છે? તો ક્યાં ક્યાંથી મળે વિદ્યાર્થી મિત્રો? તો ખેડૂતોને ખેત પેદાશોના દૈનિક બજાર ભાવ રેડિયો, ટેલિવિઝન, દૈનિક સમાચાર પત્રો એટલે કે વર્તમાન પત્રો અને ઓનલાઈન મોબાઈલ ફોન વગેરે દ્વારા મળી રહે છે બધી માહિતી. ઓકે, ત્યાર પછીનો સવાલ આઠમો, ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં કઈ કઈ સગવડો મળી રહે છે? તો વિદ્યાર્થી મિત્રો, ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં રાત્રિ રોકાણ માટે રહેવાની અને તેમના પાકોનો સંગ્રહ કરવા માટેની ગોડાઉનની સગવડો મળી રહે છે. પછીનો પ્રશ્ન, બજારમાં ગયા વિના જ આપણે કેવી રીતે ચીજવસ્તુની ખરીદી કરી શકીએ? તો તમને ખબર છે ઓનલાઈન આપણે મંગાવીએ છીએ, બરાબર. કઈ રીતે? તો બજારમાં ગયા વિના જ આપણે આપણા કમ્પ્યુટર, મોબાઈલ ફોન અને ટેલિવિઝન પરથી ડિજિટલ પેમેન્ટ કરીને, એટલે કે ઓનલાઈન પેમેન્ટ કરીને સીધી જ ખરીદી કરી શકીએ છીએ. પછીનો પ્રશ્ન, જથ્થાબંધ વેપારી કોને કહેવાય? તો જે વેપારી ખેતરો, કારખાના કે ઘરોમાં ઉત્પાદિત થતો માલ સામાન મોટા પ્રમાણમાં ખરીદે છે તેને જથ્થાબંધ વેપારી કહે છે. છૂટક વેપારી કોને કહેવાય? તો આપણે જે દુકાનદાર કે વેપારી પાસેથી જે વસ્તુઓ ખરીદીએ છીએ તેને છૂટક વેપારી કહેવાય. આપણે જે ખરીદીએ છીએ દુકાનદારો પાસે, આપણે આજુબાજુ, એને કહેવાય છૂટક વેપારી. ત્યાર પછી, નાના દુકાનદાર, છૂટક વેપારી અને જથ્થાબંધ વેપારીમાં ફરક છે વિદ્યાર્થી મિત્રો?
પછીનો સવાલ કે નાના દુકાનદાર અને મોટા દુકાનદાર વચ્ચે શું તફાવત છે? તો નાના દુકાનદાર ઓછા નાણાં રોકીને છૂટક વેપાર કરે છે અને તે વેપારમાં ખૂબ ઓછો નફો મેળવે છે, જ્યારે મોટા દુકાનદાર મોલમાં વધુ નાણાં રોકીને વેપાર કરે છે અને વધારે નફો મેળવે છે. ત્યાર પછી ISI નો માર્કો કઈ વસ્તુ ઉપર લગાવવામાં આવે? તો વિદ્યાર્થી મિત્રો, અગાઉ પણ જોઈ ગયા, ISI નો માર્કો ઘર વપરાશની અને વીજળીથી ચાલતી વસ્તુ ઉપર લગાવવામાં આવે છે. ઘર વપરાશ અને વીજળીથી ચાલતી વસ્તુ ઉપર ISI માર્કો. ઓકે, 14મું, હોલમાર્ક અને વુલમાર્ક કોને માટે વાપરવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, હોલમાર્ક એ સોના ચાંદીના દાગીના માટે અને વુલમાર્ક એ ઊનની બનાવટો માટે વપરાય છે. ખાદ્ય પદાર્થો પર કયા માર્કો લગાવવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, ખાદ્ય પદાર્થો પર એક માર્ક અને FSSAI નો માર્કો લગાવવામાં આવે છે. એક માર્ક અને FSSAI નો માર્કો. ઓકે, પછીનો સવાલ, ખાદ્ય પદાર્થોની ખરીદી વખતે કેવી કાળજી લેવી જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો, ખાદ્ય પદાર્થોની ખરીદી વખતે તેના ઉપર એક માર્ક અથવા FSSAI નો માર્કો છે તેની ચકાસણી કરવી, તેમજ તેનું વજન અને તેના ઉપયોગ માટેની તારીખ, છેલ્લી તારીખ, ગુણવત્તા અને ચોકસાઈ કરીને વસ્તુ ખરીદી વખતે વિવિધ કાળજી લેવી જોઈએ. આવી કાળજી રાખવી જોઈએ તમારે. શાકાહારી અને માંસાહારી ખાદ્ય સામગ્રી ઉપર કયા રંગની નિશાની હોય છે? તો વિદ્યાર્થી મિત્રો, હંમેશા યાદ રાખવાનું, શાકાહારી ખાદ્ય સામગ્રી ઉપર લીલો રંગ અને માંસાહારી ખાદ્ય સામગ્રી ઉપર લાલ રંગ હોય છે. એક લાલ રંગની નિશાની હોય છે. અહીંયા શાકાહારી ઉપર લીલા રંગની નિશાની અને માંસાહારી ઉપર લાલ રંગની નિશાની હોય છે ખાદ્ય સામગ્રી ઉપર. ત્યાર પછીનો જોઈએ સવાલ, ગ્રાહક કઈ કઈ બાબતોમાં છેતરામણીનો ભોગ બનતો હોય છે? વિદ્યાર્થી મિત્રો, તમને આપણને ખબર પણ ના હોય અને આપણે કોઈ વસ્તુની ખરીદીમાં છેતરપિંડીથી પીડિત થતા હોય છે, ભોગ બનતા હોય છે, તો એને જોઈએ. વર્તમાન બજાર વ્યવસ્થાને લીધે ગ્રાહક વસ્તુની ગુણવત્તા, વસ્તુનો જથ્થો, વસ્તુની કિંમત અને ખરીદી પછીની સેવા વગેરે બાબતોમાં છેતરામણીનો ભોગ બનતો હોય છે. આ બધી બાબતોને આપણો છેતરામણીનો ભોગ બનતા હોય છે આ બાબતોમાં. ત્યાર પછીનો સવાલ, પસંદગી કરવાનો અધિકાર અન્વયે ગ્રાહકને કયો અધિકાર મળે? તો વિદ્યાર્થી મિત્રો, આપણને અલગ અલગ અધિકાર મળ્યા છે ગ્રાહક તરીકે. તો કયો અધિકાર પસંદગીમાં? તો આ અધિકાર મુજબ ગ્રાહક અનેક પ્રકારની વસ્તુઓ જોઈ તપાસીને પોતાને અનુકૂળ આવતી વસ્તુ પસંદ કરી શકે છે. ત્યાર પછીનો સવાલ, ફરિયાદ નિવારણ અધિકાર અન્વયે ગ્રાહકને કયો અધિકાર? હવે ફરિયાદ અધિકાર નિવારણ માટે, ફરિયાદ નિવારણ અધિકાર માટે, તો આ અધિકાર મુજબ ગ્રાહક ખામીયુક્ત માલ, ક્ષતિયુક્ત સેવા કે છેતરામણીથી થયેલ હેરાનગતિ વિરુદ્ધ ફરિયાદનું નિવારણ અને પોતાને થયેલ નુકસાનનું વળતર મેળવી શકે છે. પછીનું, કાપડની ખરીદી વખતે કેવી કાળજી લેવી જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો, કાપડની ખરીદી વખતે કપડાનું કાપડ, તેનો કલર, સિલાઈ, જરી ભરત અને માપ અને સાઈઝ વગેરે બરાબર તપાસી લેવા જોઈએ. માપ, સાઈઝ વગેરે બરાબર તપાસી લેવા, કલર, સિલાઈ અને જરી ભરત. પછીનો સવાલ, ઉત્પાદકથી ગ્રાહક સુધી પહોંચતી વસ્તુમાં કોણ કોણ વર્તન મેળવે છે? તો ઉત્પાદકથી ગ્રાહક સુધી પહોંચતી વસ્તુમાં ખેડૂત, ઉત્પાદક, વેપારી અને પરિવહન સેવામાં જોડાયેલ દરેક વ્યક્તિ ઓછા વત્તા અંશે વળતર મેળવે છે. 23મું, બજાર વ્યવસ્થામાં ક્રાંતિ સાથી આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, સારા રસ્તા, પરિવહન, બેન્કિંગ અને સંદેશાવ્યવહારની સુવિધાઓને લીધે બજાર વ્યવસ્થામાં ક્રાંતિ આવી છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે થોડા મોટા પ્રશ્નો જોઈશું, ટૂંકમાં ઉત્તર આપો. એમાં છે, પહેલાં બજારના પ્રકારો જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, બજારના પ્રકાર આ પ્રમાણે છે, આ મુજબ છે. પહેલું, મહોલ્લા બજાર. બીજું, સાપ્તાહિક બજાર. ત્રીજું, શોપિંગ કોમ્પ્લેક્સ. ચોથું, નિયંત્રિત બજાર. અને પાંચમું, ઓનલાઈન બજાર. ટોટલ કેટલા છે બજારના પ્રકાર? 5 છે. ઓકે, ત્યાર પછીનો સવાલ, બજારની જરૂરિયાત સમજાવો. હવે બજારના પ્રકાર હતો, હવે બજારની જરૂરિયાત શું છે? તો પહેલું, ગ્રાહકને પોતાની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અને મોજશોખની વસ્તુઓ ખરીદવા માટે. બીજું, વેપારીઓને ચીજવસ્તુઓ વેચવા માટે.
ત્રીજું ઉત્પાદકોને પોતાના ઉત્પાદનની વસ્તુઓ વેચવા માટે. ચોથું નાની મોટી કંપનીઓની વિવિધ બ્રાન્ડની વસ્તુઓ વેચવા માટે. અને પાંચમું ખેડૂતોને પોતાની ખેત પેદાશો વેચવા માટે. અને છઠ્ઠું છેલ્લું જોઈએ તો વ્યવસાયકારોને પોતાના વ્યવસાય માટેની વસ્તુઓ ખરીદવા માટે બજારની જરૂરિયાત જોઈએ. ત્રીજો સવાલ ગ્રાહકોને કહેવાય અને ગ્રાહકના અધિકારો. તો કોઈ વેપારી દુકાનદાર સંસ્થા પાસેથી નાણાં ચૂકવીને પોતાના વપરાશ માટેની ચીજવસ્તુઓ કે સેવાઓ મેળવનાર વ્યક્તિ ગ્રાહક કહેવાય. તેમના અધિકારો કયા છે? તો નીચે મુજબ છે. પહેલું સલામતીનો અધિકાર, માહિતી મેળવવાનો અધિકાર, પસંદગી કરવાનો અધિકાર, રજૂઆત કરવાનો અધિકાર, ફરિયાદ નિવારણનો અધિકાર અને ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર. આ બધા અધિકારો આપણને ગ્રાહક તરીકે મળે છે. કુલ કેટલા અધિકારો છે? છ. ઓકે, ત્યાર પછીનો સવાલ ઓનલાઈન શોપિંગનો ઉપયોગ 7થી વધુને વધુ થઈ રહ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શોપિંગનો ઉપયોગમાં કંપનીઓ ગ્રાહકોને સીધા વેચાણમાં વધુ વળતર આપીને બજાર ભાવ કરતાં સસ્તા દરે વસ્તુ વેચે. આપણને જે બજાર ભાવ વસ્તુ મળે છે એના કરતાં ઓનલાઈનમાં આપણને વસ્તુ સસ્તી મળે. બીજું શું? તો તેમજ ખરીદેલી ચીજવસ્તુઓ, આપણે જે વસ્તુ ખરીદીએ ચીજવસ્તુઓ ગ્રાહકના ઘર સુધી સીધી જ પહોંચાડે છે. આપણે લેવા જવાની પણ જરૂર ના પડે. તેથી ઓનલાઈન શોપિંગનો ઉપયોગ વધુને વધુ થઈ રહ્યો છે. ત્રીજો પાંચમો સવાલ વિદ્યાર્થી મિત્રો, સરકારે ગ્રાહક સુરક્ષા અધિનિયમ એટલે કે કાયદો ક્યારે અમલમાં મૂક્યો? આ અધિનિયમનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો સરકારે ગ્રાહક સુરક્ષા અધિનિયમ ઈસવીસન 1986માં અમલમાં મૂક્યો. વિદ્યાર્થી મિત્રો, ક્યારે મૂક્યો? ઈસવીસન 1986માં. આ અધિનિયમનો મુખ્ય ઉદ્દેશ ગ્રાહકોને ઊંચી ગુણવત્તાવાળી વસ્તુઓ કે સેવાઓ પ્રાપ્ત થાય તેમજ ગ્રાહકના અધિકારો અને હિતોનું રક્ષણ થાય તે માટેની જોગવાઈ કરવાનો છે. ઓકે, ત્યાર પછીનો સવાલ વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ એક બજાર છે કેવી રીતે આપણે સમજવાનું છે? તો વિદ્યાર્થી મિત્રો, વર્તમાન સમયમાં વિશ્વના દેશો પરસ્પર વેપાર દ્વારા જોડાયેલ છે. આ ઉપરાંત આપણી આસપાસના બજારો અને ઓનલાઈન બજાર દ્વારા આપણે વૈશ્વિક બજાર સાથે જોડાયેલા રહીએ છીએ. આથી કહી શકાય કે વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ એક બજાર છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો આ પાઠમાં? તમારે આનું સ્વાધ્યાય સારા અક્ષરે એટલે કે જે સ્વાપોતી છે પૂરવાની છે અને વાંચવાની છે. ઓકે, ચલો આવજો.